नमस्कार विद्यार्थी मित्रों, आज ना आ वीडियो लेक्चर 4 मां आपनो हार्दिक स्वागत छे। आपने गया लेक्चर नी अंदर खामी आंख नी खामी એટલે दृष्टि नी खामी नी वात करी हती। एनी अंदर आपने खामीओ केटला प्रकार नी छे, लघु दृष्टि नी खामी અને गुरु दृष्टि नी खामी એની चर्चा करी हती। હવે આજે આપણે ત્રીજી ખામીની વાત કરવાની છે, જેનું નામ છે પ્રેસ બાયોપિયા। એટલે શું? સામાન્ય રીતે વ્યક્તિ છે, વ્યક્તિની ઉંમર જેમ જેમ વધતી જાય તેમ તેમ એની આંખની સમાવેશ ક્ષમતા ઘટતી જાય। બીજી વસ્તુ, सीरियरी स्नायुओ नबड़ा पड़ता जाए, जे कई पण आँखनी लेंसनी वक्रता में एटले कि दूरनी वस्तु जोवी होय तो लेंस पातळो थाय, नजीकनी वस्तु जोवी होय तो लेंस जाडो थाय, एटले कि एमां केन्द्र लंबाई में पछी फेरफार थई शकतो नथी। तो एनो अर्थ एम थाय कि एवी व्यक्ति कि जे व्यक्ति छे ए दूरनुं स्पष्ट रीते न जोई शके, नजीकनुं स्पष्ट रीते जोई न शके, तो एवा प्रकारनी जे खामी छे ने एने प्रेस बायोपिया कहेवामां आवे छे। एटले के ई चश्मा वगर नजीकनुं के दूरनुं जोई शकतो नथी। हवे एनुं निवारण करवुं होय तो एनुं निवारण करवा माटे जे लेंस वपराय छे ने ए लेंसने बायोफोकल एटले के द्विकेंद्री लेंस तरीके ओळखवामां आवे छे। બે માંથી તમે ગમે એ શબ્દનો ઉપયોગ કરી શકો છો, બાયોફોકલ અથવા દ્વિકેન્દ્રી લેન્સનો ઉપયોગ કરી શકો છો। હવે બાયોફોકલ શું છે? તો કે આપણે એમ કહીએ કે જે વ્યક્તિના ચશ્મા હોય ને, દાખલા તરીકે હું જોઉં છું આકૃતિ આ રીતે, આ સમજી લો આ ચશ્મા છે, આ રીતે તમે જોયા હોય તો ચશ્મા હોય કે જેમાં ઉપરનો જે કંઈ પણ લેન્સ હોય ને એ કેવો હોય, અંતર્ગોળ હોય, અને નીચેનો હોય ને એ બહિર્ગોળ હોય। શું કામ? અને હવે વાંચવું હોય આપણે ચોપડી આમ રાખીએ એટલે આપણે આંગળો ક્યાં આવે, નીચે આવે, એટલે નજીકની વસ્તુ ન દેખાતી હોય તો આપણે કયો લેન્સ વાપરીએ છીએ, તો બહિર્ગોળ લેન્સ વાપરીએ છીએ। એટલે કે નીચેનો ભાગ બહિર્ગોળ લેન્સ હોય અને ઉપરનો ભાગ તો આપણે દૂર વાંચવું છે એટલે આપણે આંગળો રાખીને સીધા રહે, તો એના માટે અંતર્ગોળ લેન્સ વપરાય છે। હા, આ એક જ ચશ્માની અંદર બે લેન્સ આવી શકે, ઉપર જે ભાગ છે કાચનો એ અંતર્ગોળ છે, નીચેનો બહિર્ગોળ। હા, એવું હોય અલગ અલગ પણ ચશ્મા બનાવી શકાય છે। જો નજીકનું વાંચવું હોય તો એના અલગ ચશ્મા બનાવી શકાય, દૂરનું વાંચવું તો એના પણ અલગ ચશ્મા બનાવી શકાય છે। તો આ પ્રેસ બાયોપિયા કે જેમાં વ્યક્તિની ઉંમર વધવાની સાથે આંખની સમાવેશ ક્ષમતા ઘટતી જાય, સીરિયલી સ્નાયુઓ નબળા પડે છે, સાથે સાથે આંખની વક્રતામાં ફેરફાર થઈ શકતો નથી એટલે કે લેન્સ જાડો કે પાતળો થઈ શકતો નથી, જેને કારણે વ્યક્તિ ઘણી વખત દૂરની કે નજીકની વસ્તુ પર જોઈ શકે નહીં, તો આવી પ્રકારની ખામીને પ્રેસ બાયોપિયા કહેવામાં આવે છે। અને પ્રેસ બાયોપિયાની આ ખામી છે એને દૂર કરવા માટે બાયોફોકલ એટલે કે દ્વિકેન્દ્રી કહી શકાય, દ્વિ એટલે બે, બે કેન્દ્ર લંબાઈ ધરાવતો લેન્સ છે એનો ઉપયોગ કરી શકાય છે। પછીનો પ્રશ્ન છે પ્રિઝમ એટલે શું? હવે જો તમે લેબમાં પ્રિઝમ જોયો હોય તો તમને એ વસ્તુ ખ્યાલ આવે। અહીંયા આપણે પ્રિઝમની આકૃતિ દોરેલી છે, પ્રિઝમ છે એ પારદર્શક વક્રીભૂત માધ્યમ છે। હવે જુઓ, વક્રી ભવન ઉપરથી વક્રીભૂત માધ્યમ આવ્યું, હવે વક્રી ભવન એટલે શું? તો કે વક્રી ભવન એટલે કે પ્રકાશને વાંકા વળવાની ઘટના। તો કે એની અંદર જ્યારે માધ્યમ બદલે, માધ્યમ એટલે કાચ, હવા, પાણી માધ્યમ છે, તો એ માધ્યમ બદલાય ને ત્યારે પ્રકાશનું કિરણ શું થાય, વોંકાય છે, વાકવું પડે, વક્રી ભવન કહેવાય। સામાન્ય તમને કહું
કે આ કાચનો પ્રિઝમ છે, આ ભાગ હવાનું માધ્યમ છે, આ કાચનું માધ્યમ છે. તો જો હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં પ્રકાશ આવ્યો તો જો કિરણ બનકાનો તો એ જે છે ને એ વક્રી ભવન થયું કહેવાય, અને જે કિરણ હોય ને વક્રી ભૂત કિરણ કહી શકાય. તો આ પ્રિઝમ છે ને એ આજ્ઞા કેવું છે, એવા પ્રકારનું માધ્યમ છે કે જેમાં પ્રકાશના કિરણનો શું થાય છે, વક્રી ભવન થાય છે કહી શકીએ. હવે એ કેવું હોય તો કે પારદર્શક હોય, એમાં બે પાર્શ્વીય સપાટી આવેલી હોય, એ ઉપરાંત એ સપાટી છે એકબીજાને શું થાય ચોક્કસ એવા એકબીજાને ખૂણે શું છે ઢળે છે કહી શકાય. તો પ્રિઝમ ની વ્યાખ્યા થઈ શકે. હવે પછીનો પ્રશ્ન કે કાચનો ત્રિકોણીય પ્રિઝમ એટલે શું. હવે કાચનો ત્રિકોણીય પ્રિઝમ હોય ને એ સામાન્ય રીતે આપણે કહીએ કે એ કાચનો બનેલો હોય છે અને એમાં બે ત્રિકોણાકાર અને ત્રણ એવા લંબચોરસ એવા પાર્શ્વીય ભાગો આવેલા હોય છે. એટલે સપાટીના ભાગો ત્રિકોણાકાર હોય કે જે બે હોય છે અને ત્રણ લંબચોરસ એવી પાર્શ્વીય બાજુઓ આવેલી હોય છે. તમને એવી રીતે પ્રશ્ન પૂછી શકે કે કાચના પ્રિઝમને કેટલી બાજુઓ હોય છે, તો કાચના પ્રિઝમને પાંચ બાજુઓ હોય છે, બે ત્રિકોણાકાર અને ત્રણ લંબચોરસ. તમે પ્રિઝમ લ્યો હાથમાં તમે જુઓ તો તમને વ્યવસ્થિત ખબર પડે કે પાંચ બાજુઓ છે, બે ત્રિકોણાકાર છે અને ત્રણ લંબચોરસ છે. એક ગુણના પ્રશ્ન છે આ બધા. તો પછીનો પ્રશ્ન છે પ્રિઝમ કોણ એટલે શું, સમબાજુ ત્રિકોણીય પ્રિઝમમાં તેનું મૂલ્ય કેટલું હોય. તો કે સમજીને તમારી સામે આ સમબાજુ સમબાજુ પ્રિઝમ છે કહી શકાય. સમબાજુ ત્રિકોણીય પ્રિઝમ હોય ને એનું મૂલ્ય છે ને 60 સેલ્સિયસ હોય. હવે એમાં શું હોય, આ બંને શું છે, આ બંને પાર્શ્વીય સપાટી છે. આ બંને પાર્શ્વીય સપાટી છે ને તો એ સપાટી જે કોણ બનાવે છે ને શું કહેવાય, પ્રિઝમ કોણ કહેવામાં આવે છે. બંને પ્રિઝમ ની બંને પાર્શ્વીય સપાટી જે કોણ બનાવે છે એને કહેવામાં આવે છે પ્રિઝમ કોણ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા એક ગુણના પ્રશ્ન છે. હવેનો પ્રશ્ન છે એ મોટો પ્રશ્ન છે કે ચાર ગુણની અંદર આવી શકે. પ્રશ્ન એવો છે કે ત્રિકોણીય કાચના પ્રિઝમ દ્વારા પ્રકાશના વક્રી ભવનનો અભ્યાસ કરો. હવે જુઓ, પહેલી વસ્તુ મારે તમને કેટલીક વસ્તુ અહીંયા સમજાવી દઉં. એક પ્રિઝમ લેવાનું કે જેની ત્રિકોણાકાર સપાટી
सपाटी नो पायो बने के लिए प्रिज्म ने ए ड्रॉइंग शीट पर राखी देवानो। पेंसिल वडे आपणे नाम अंकित करी ले ए बी सी के नाम आपणे अंकित करी ले। હવે તમે જોઈ શકો છો આ કઈ સપાટી છે AB, આ કઈ સપાટી છે AC। તો આ જે AB સપાટી છે અહીંયા શું થાય છે તો કે કિરણ જો અહીં આવે છે E બિંદુ પાસે, તો એ કિરણ એ વિદ્યુત કિરણ કે PE કિરણ કે PE કિરણ છે AB સપાટી પર E બિંદુએ છેદે છે। તો અહીંયા જે આ ટપકા વેલા ને એ શું છે ટાંચની ભરાઈ દીધી આપણે, આપણે ટાંચની ભરાઈ દીધી છે નામ આપ્યા P અને Q કે બે ટાંચની છે। હવે આ પ્રિઝમ છે તો સ્વાભાવિક છે કે આ પ્રતિબિંબ પડશે। હવે PQ ના પ્રતિબિંબ જ્યાં પડે છે ને ને બીજી બે ટાંચની બનાવવાની જેને R અને S એવું નામ આપવામાં આવે છે। હવે હવે આ પ્રિઝમ છે એને આપણે ઉપાડી લઈએ છીએ। પ્રિઝમ ને શું કહ્યું ઉપાડી લીધું, હવે પ્રિઝમ ને ઉપાડી લીધું એટલે હવે થાય શું તો કે તમે જોઈ શકો છો કે આ PE છે AB સપાટી પર ક્યાં આવે કે બિંદુ છે કે હવે એક કિરણ છે બરાબર છે આ સામેનો ભાગ જુઓ RS ત્યાં આપણે ટાંકી ભરી લીધી તો એને પણ શું થાય તો કે એને પણ અહીંયા સુધી જોડી દીધું, ક્યાં સુધી આ બિંદુ સુધી જોડી દીધું AC સપાટી પર, તો નામ શું આપવાનું એને નામ આપણે આપી F નામ આપી આપણે। તો જુઓ આ કિરણ થયું PE જે કહ્યું છે આપાત કિરણ છે એટલે કે સપાટી પર પડે છે કે આપાત કિરણ છે। હવે આ કિરણ કહ્યું છે તો કે જો FS છે નિર્ગમન સા માટે કારણ કે એ કાચના માધ્યમમાંથી બહાર નીકળી જાય છે એટલા માટે નિર્ગમન થયું। હવે આ બંનેને લંબાવી દેવા જો છે આ લંબાવેલું તો એ લંબાવેલું છે અને જ્યાં જે કોણ બને છે એને કયો કોણ કહેવાય છે વિચલન કોણ કહેવાય છે, એટલે કે સપાટી પરથી જે કિરણ ખસે છે અને જ્યાં કોણ બનાવે છે શું છે વિચલન કોણ છે। તો હવે જુઓ PE આપાત કિરણ શું કામ કે એ સપાટી પર અહીંયા E બિંદુએ શું થાય છે આપાત થાય છે। હવે જુઓ વંકાણ કિરણ દેખો વંકાણ કિરણ વંકાય એટલે વક્રી ભવન કહેવાય, તો એ વક્રી ભૂત કિરણ કે શું EF છે। હવે તો એ કિરણ શું છે બહાર નીકળી ગયું છે તો FS શું થયું નિર્ગમન કિરણ। તો જે એબી સપાટી પર આપાત થયું એને આપાત કિરણ, જે કિરણ વંકાણું એને EF અને જે આ પ્રિઝમમાંથી બહાર નીકળ્યું એને કઈ કિરણ કીધું એને FS કિરણ કીધું આપણે જે નિર્ગમન કિરણ છે। હવે જુઓ આ કાચ છે તો કાચનું માધ્યમ આ કયું માધ્યમ થયું હવાનું માધ્યમ થયું, આ હવાનું માધ્યમ તો એક કાચનું માધ્યમ અને બે હવાના માધ્યમ થયા। હવે તો કે આ PE કિરણ છે ને એ હવાના માધ્યમમાંથી કેવા માધ્યમમાં આવે છે કાચના માધ્યમમાં આવે છે। તમે જુઓ ને એક લંબ દોરેલો છે એને ઇન્ડેસ E બિંદુએ એક લંબ દોરેલો છે એને ઇન્ડેસ, તો આ PE કિરણ છે ને એ PE કિરણ થોડું લંબથી દૂર જાય છે, એટલે લંબ છે લંબ થોડું દૂર ગયું લંબથી દૂર ગયું એટલે વક્રીભૂત કિરણ કેવું થયું EF થયું। હવે E વક્રીભૂત કિરણ છે એ જે પ્રિઝમ છે ને એ પ્રિઝમમાંથી બહાર નીકળે છે જે FS છે જે MMS થી શું થાય છે દૂર થાય છે તો એ નિર્ગમન કિરણ છે। હવે અહીંયા કોણની વાત આવે તમે જોઈ શકો છો આ આઈ આઈ કયો છે આપાત કિરણ છે, આર કયો છે વક્રી કોણ પર, તો જો એનો અર્થ એમ છે કે આપાત કિરણ કરતા વક્રી કોણ પર કેવો થાય આર છે કયો છે વક્રી કોણ પર છે, આઈ આપાત કિરણ છે તો વક્રી કોણ કોણ કેવો છે નાનો છે આપાત કિરણ કેવો છે મોટો છે। અહીંયા આપણે જોઈએ ઈ ઈ એટલે શું છે નિર્ગમન કિરણ છે, પણ અહીંયા ઈ એફ એમ ડેશ એ જે કોણ છે એના કરતા આ ઈ નિર્ગમન કોણ કેવો થયો મોટો થયો, ફરી કહું છું આ કોણ કેવો છે આઈ આપાત મોટો છે એના કરતા વક્રી ભવન કોણ કરતા મોટો છે, પછી આ ઈ ઈ શું છે નિર્ગમન કોણ છે ઈ આ ઈ એફ એમ ડેશ કરતા કેવો છે મોટો છે કહી શકાય। હવે અહીં પ્રકાશનું જે કિરણ છે એ બે વખત વક્રી ભવન થાય કઈ રીતે, તો કે જો એક વખત હવામાંથી કાચમાં થયું પછી કાચમાંથી શું કે પાછું હવા બે વખત વક્રી ભવન થાય છે એને લીધે અહીંયા વિચલન કોણ જે છે એ વિચલન મળતું નથી એમ કહી શકાય છે। આ પ્રશ્નનો આન્સર જે આપણે કહ્યો કે તમે વિડિયો લેક્ચરની અંદર 3 થી 4 વખત જોજો
અને આકૃતિ સહિત વસ્તુ નિહાળજો તો તમને એ વસ્તુ સરળતાથી યાદ રહી શકશે બરાબર તો P Q E F અને R S આ બધામાં જો વંકાય છે ત્યાં P Q અહીંયા વંકાય છે E F અહીંયા અને અહીંયા બે વખત વક્રીભવન થાય છે માધ્યમ તો કે હવાના અને કાચના માધ્યમ છે ચાર માર્ક ની અંદર ઉછાતો પ્રશ્ન તમથી ચાર વખત અને જોજો આ સાથે